જય શ્રી કૃષ્ણ બાળકો, ચાલો આજે હું તમને એક સરસ મજાનું ગીત સંભળાવું છું, સાંભળશો ને? આવો પારેવાઓ ને ચકલા ચોકમાં દાણા નાખ્યા છે, આવો ને કાગડાઓ ને હોલા ચોકમાં દાણા નાખ્યા છે, આવો કાબર ભાઈ કલબલ ના કરશો ચોકમાં દાણા નાખ્યા છે, બંતી ને બાજરો ચોખા ને બાવટો ચોકમાં દાણા નાખ્યા છે, નિરાંતે ખાજો આનંદે ખેલજો ચોકમાં દાણા નાખ્યા છે, આવો પારેવાઓ ને ચકલા ચોકમાં દાણા નાખ્યા છે. બાળકો, તમે ગીત સાંભળ્યું ને? ચાલો હવે તમારામાંથી મને કોણ કહેશે કે આ ગીતમાં કોની વાત કરવામાં આવી છે? દિયા બોલ તો. પંખીઓની. બાળકો, તમે પંખીઓ જોયા છે? ચાલો મને આ કોણ કહેશે કે આ કયું પંખી છે? આ તો કાગડો છે. તો બાળ મિત્રો, આજે હું તમને આનંદે કાગડાની વાર્તા કહેવાની છું. તમને વાર્તા સાંભળવી ગમે છે ને? તો ચાલો હું તમને વાર્તા કહીશ. એક કાગડો હતો. એકવાર તે રાજાના કસક ગુનામાં આવી ગયો. રાજાના સિપાહીએ કાગડાને પકડ્યો અને પછી રાજાના દરબારમાં લઈ આવ્યો. રાજા કહે, આ કાગડાને ગામના કૂવાના કાદવમાં નાખો, અમે પણ તેને જોવા આવીએ છીએ. સિપાહીએ કાગડાને કૂવા પાસેના કાદવમાં નાખ્યો. કાદવમાં કાગડો ખૂપી ગયો, પણ છતાં કાગડો આનંદમાં ગાવા લાગ્યો. ગાળામાં લપસરું કરતા શીખીએ છે ભાઈ, લપસરું કરતા શીખીએ છે. કાગડાને આવું કહેતા રાજા સાંભળી ગયો અને રાજાજી તો ગુસ્સે થયા. રાજા કહે, સિપાહીઓ એને કૂવામાં નાખી દો, એટલે ડૂબી જશે. સિપાહીએ કાગડાને કૂવામાં નાખ્યો. કાગડો તો ડૂબે ને તરે, તરે ને ડૂબે, અને છતાં તે આનંદથી ગાયા જ કરતો હતો. કૂવામાં તરતા શીખીએ છે ભાઈ, કૂવામાં તરતા શીખીએ છે. આ સાંભળી રાજા તો ફરી ગુસ્સે થયો. સિપાહીઓ એને કૂવામાંથી બહાર કાઢો અને કાંટાના જાળામાં નાખો, એટલે એને કાંટા વાગશે અને ફરી એ ગાવાનું ભૂલી જશે. સિપાહીએ કાગડાને કૂવામાંથી બહાર કાઢ્યો અને કાંટાના મોટા જાળામાં નાખ્યો. એને કાંટા વાગતા હતા, છતાં એ કાગડો તો હસતા હસતા ગાયા જ કરતો હતો. કૂણા કાન વિંધાવીએ છે ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. હા, આ કાગડાએ આવી વાત કરી એટલે રાજા તો ફરી ગુસ્સે થઈ ગયા, સખત ગુસ્સે થઈ ગયા. ફરીથી સિપાહીને હુકમ કર્યો, આ કાગડાને બધે સુખ મળે છે, હવે તેને તેલના કૂવામાં નાખો. સિપાહીએ કાગડાને ત્યાંથી ઉપાડ્યો અને પછી તેલના કૂવામાં નાખ્યો. ત્યાં પણ કાગડો તો આનંદથી ગાવા લાગ્યો. તેલ કાને મૂકીએ છે ભાઈ, તેલ કાને મૂકીએ છે. બોલો, તેલના કૂવામાં પણ કાગડો તો ખુશ જ હતો. આ જોઈ રાજાથી ના રહેવાયું, ફરી ગુસ્સે થયા અને સિપાહીને હુકમ કર્યો, કાગડાને ઘીના કુડામાં નાખો.
સિપાઈએ તેલના કુંડામાંથી કઢી ઘીના કુંડામાં નાખ્યો. કાગડો તો ત્યાં પણ સરખો ના રહ્યો. કાગડો ત્યાં પણ આનંદથી ગાવા લાગ્યો. ઘીના લબકા ભરીએ છે ભાઈ, ઘીના લબકા ભરીએ છે. રાજા તો ખૂબ ખીજાયા ને કાગડાને ગોળની કોઠીમાં નંખાવ્યો. કાગડાભાઈ તો ત્યાં પણ મજાથી ગીત ગાય. ગોળના ડબડા ખાઈએ છે ભાઈ, ગોળના ડબડા ખાઈએ છે. પછી રાજાએ કાગડાને એક ઘર પર ફેંક્યો અને ત્યાં બેઠો બેઠો કાગડો ગાય, નડિયા ચારતા શીખીએ છે ભાઈ, નડિયા ચારતા શીખીએ છે. છેવટે રાજા થાકી ગયા. રાજાને થયું કે આ કાગડો તો મહાઆનંદી છે, એને ગમે તે સજા કરીશું તોય તે આનંદમાં જ રહેશે. રાજા કહે, સિપાઈ આને ઉડાડી મૂકો. અને પછી કાગડાને ઉડાડી મૂક્યો. કાગડો તો ઉડી ગયો. જોયું ને બાળ મિત્રો, તમે વાર્તા સાંભળીને ચાલો હવે તમે તમારામાંથી મને કોણ કહેશે કે કાગડાને સજા કોણ કરતું હતું? રાજા. વેરી ગુડ. અને કાગડો કુવામાં શું કરતો હતો? તરતા શીખતો હતો. વેરી ગુડ. અને છેવટે રાજાએ શું કર્યું કાગડાનું? રાજાએ કાગડાને છોડી દીધો. વેરી ગુડ. છોડી મૂક્યો. જોયું ને બાળ દોસ્તો, કાગડો તો બધી જ જગ્યાએ ખુશ રહેતો હતો. કુવામાં, ગોળના કુંડામાં, ઘીના કુંડામાં, બધી જ જગ્યાએ ખુશ રહેતો હતો. તો બાળ મિત્રો, તમે પણ આવી રીતે કાગડાની જેમ હંમેશા ખુશ રહેજો. ચાલો આજે હવે આપણે પંખીના નામ તમને બોલાવીશ. મારી સાથે બોલશો ને? હા. વેરી ગુડ. ચાલો. મોર કબૂતર કાગડો, મોર કબૂતર કાગડો, ચકલી પોપટ મરઘી, ચકલી પોપટ મરઘી, ગુવર કુકડો બતક, ગુવર કુકડો બતક. બાળકો, તમે પંખીઓ જોયા છે ને? હા. ચલો મને કહેશો કે પંખીઓમાં કાળા રંગના પંખીઓ કયા કયા છે? કાગડો, કોયલ. વેરી ગુડ. હવે મને કહેશો કે પંખીઓને કેટલા પગ હોય? બે. બે. વેરી ગુડ. અને પંખી શું ખાતા હશે? દાણા. વેરી ગુડ. એ પંખીને કેટલી પાંખ હોય? બે. બે. એ આપણને પાંખ હોય તો ઉડવાની મજા આવે ને, આકાશમાં મજા આવે ને. ચાલો આજે હું તમને ઉખાણું પૂછું, બોલશો ને? હા. ચલો. લાલ લાલ ચાંચ છે, ગળે કાળો કંઠ છે, તીખું મરચું ખાય છે, રામ રામ બોલે છે, બોલો એ કોણ? પોપટ. સરસ. વેરી ગુડ. ચલો. સૌથી વહેલો ઉઠી જતો સૂરજનો છરીદાર, બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર, બોલો કોણ? કુકડો. વેરી ગુડ. કલબલ કરતી આવે છે, આંગણે દાણા ખાય છે, ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય, બોલો એ કોણ? કાબર. વેરી ગુડ. ચલો. રંગબે રંગી પીછા એના, ટેહું ટેહું બોલે છે, કડા કરી નાચે છે, બોલો એ કોણ? મોર. વેરી ગુડ. જોયું ને બાળ મિત્રો, તમને આ પક્ષીઓ વિશે માહિતી મળી ને? જો હવે તમારે તમારી આજુબાજુ જે પક્ષીઓ હોય ને, એને તમે ધ્યાનથી જોજો અને એના અવાજ સાંભળજો અને એના રંગ જોજો, અને પછી એ પક્ષીઓના નામ તમારી નોટમાં લખજો. આવજો, ફરી મળીશું.